સૌને મારા જય શ્રી કૃષ્ણ, હું છું પ્રીતિ. આજે આપણે પડદાનું જે કપડું હોય એનો ઉપયોગ કરશું, અને અંદરની સાઈડ મેં એનામાં પડદાનું જ કપડું જોઈન્ટ કરી લીધું છે. વચ્ચે ફોમ શીટ નથી લીધી અને બીજું કાંઈ પણ નથી નાખ્યું, કારણ કે પડદાનું કપડું આમે જાડું હોય છે, ઠીક હોય છે એના માટે. તો 15.5 x 32 ઇંચનો આ ટુકડો છે, અને એને મેં અંદરની સાઈડ પણ કપડું નાખી અને ચારે બાજુ સિલાઈ કરી, અને ડબલ છે એટલે એને જોઈન્ટ કરી લીધું છે. પછી એનામાં 4 નિશાન કરવાના છે. આવી રીતે પહેલું આવી રીતે 32.5 ઇંચ છે ત્યાં આપણે વચ્ચેથી ફોલ્ડ કરવાનું અને માર્ક કરી લેવાનું, અને પછી 15.5 છે ત્યાંથી આવી રીતે ફોલ્ડ કરવાનું અને વચ્ચે સેન્ટરના માર્ક કરી લેવાના. એવી રીતે 4 સેન્ટરના માર્ક કરી લેવાના ટોટલ, 1 અહીંયા, 2 અને વચ્ચે છે 3 અને 4. પછી જે 32.5 ઇંચ આપણી લંબાઈ છે, તો એનામાંથી 5 ઇંચ ઉપર પહેલું આવી રીતે નિશાન કરવાનું છે, 5 ઇંચ ઉપર. અને જ્યાં 5 ઇંચ ઉપર નિશાન કર્યું હોય ત્યાં બીજું 5 ઇંચ ઉપર આવી રીતે લાઈન બનાવી લેવાની, અને સીધી આવી રીતે એની સામે પણ લાઈન બનાવી લેવાની. અને પછી મેં આ ટુકડો લીધો છે 15.5 x 4 ઇંચનો, અને એને વચ્ચેથી ફોલ્ડ કરશું અને એની ઉપર સિલાઈ કરી લઈશું. એને ઊંધું રાખશું અને પછી એકવાર અને બે વાર એવી રીતે ફોલ્ડ કરશું અને એની ઉપર સિલાઈ કરી લઈશું. સિલાઈ થઈ ગઈ એટલે જે આપણે 5 ઇંચ અને 5 લાઈન એવી રીતે આપણે જે નિશાન કર્યું છે એના ઉપર આવી રીતે સિલાઈ કરી અને ચોડી લઈશું, અને વચ્ચેની સાઈડ છે ત્યાં ખુલ્લું રાખશું એટલે એ આપણું હેન્ડલ બની જશે. અને પછી મેં આ બીજો ટુકડો લીધો છે 5x41 ઇંચનો, અને એને માપનું બીજું જ કપડું લઈ લીધું છે, અને કપડાને એની ઉપર ઊંધું મૂક્યું છે. એટલે પડદાનું કપડું પહેલું સીધું રાખ્યું અને એની ઉપર ઊંધું, એટલે વચ્ચેના જે ભાગ છે બંને સીધા ઊંધા સીધા રાખવાના, અને પછી ઉપર એક જ સાઈડ સિલાઈ કરી લેવાની. સિલાઈ થઈ જાય એટલે આવી રીતે એને સીધું કરી લેવાનું અને કિનારી ઉપર મશીન ચલાવી અને આ પટ્ટી અને નીચેનું જે કપડું છે એનામાં આ ભાગ જોઈન્ટ કરી લેવાનું. આ મેં થોડું જે અંદરનું અસ્તરનું કપડું લીધું છે એ વધારે લીધું હતું, અને પછી એને આવી રીતે કટ કરી લીધું, જોઈન્ટ થઈ ગયું. એટલે આ સામેની સાઈડ જ્યાં કટ કર્યું ત્યાં ખુલ્લું છે, અને આ ઉપરની સાઈડ આપણે પેક કરી દીધું છે. તો જે પેક કર્યું છે એ સાઈડ આપણે એ માપની ચેન લેવાની અને એને ત્યાં લગાવી દેવાની છે. લગાવાઈ જાય એટલે ઊંધી કરી અને ત્યાં આગળ દાબ સિલાઈ કરી લેવાની, એટલે કિનારી ઉપર મશીન ચલાવવાનું એટલે ચેનનો બીજો હિસ્સો છે એ પણ દબાઈ જાય અને સામે એક છેડો ખુલ્લો રહેશે. અને પછી 2 રનર લઈ લેશું, 1 આ સાઈડથી અને 1 આ સાઈડથી, એમ 2 રનર નાખી દઈશું, અને પછી વચ્ચેથી આવી રીતે ફોલ્ડ કરશું અને અહીંયા સેન્ટરનું માર્ક કરી લઈશું. અંદરની સાઈડ આપણને માર્ક કરવાનું છે, જ્યાં આગળ અસ્તર છે ત્યાં આગળ આપણે માર્ક કરવાના છે. ટોટલ 4, તો 2 તો અહીંયા થઈ ગયા આવી રીતે ફોલ્ડ કર્યા, અને પછી બીજા 2 એક ચેન ઉપર કરવાનું અને એક સામેની સાઈડ, એટલે ટોટલ 4 નિશાન થઈ ગયા. 4 નિશાન આપણે પહેલાં જે પાર્ટ લીધો એનામાં કર્યા, અને 4 નિશાન આનામાં. એવી જ રીતે 4 નિશાન કરી લેવાના અને પછી એને મેચ કરવાના છે. તો જે સાઈડ હેન્ડલ છે ત્યાં આગળ આ ચેનવાળો ભાગ છે એના ઉપર, ચેન ઉપર જે વચ્ચે સેન્ટરનું માર્ક છે એને મેચ કરવાનું અને ત્યાં પિનઅપ કરી લેવાનું. પછી એના પછીનું બીજું જે આ સાઈડમાં આપણે માર્ક કર્યું છે એ અહીંયા મેચ કરવાનું અને પિનઅપ કરી લેવાનું. એવી જ રીતે એની સામેનું છે એ અહીંયા મેચ કરવાનું અને ત્યાં પિનઅપ કરી લેવાનું. અને હવે ઉપરની સાઈડ સામેનો પાર્ટ છે એ અહીંયા મેચ કરશું, અને પછી આખામાં સિલાઈ કરશું અને એને જોઈન્ટ કરી લઈશું. આવી રીતે ચેનનો ભાગ છે ત્યાંથી સિલાઈ કરવાનું સ્ટાર્ટ કરવાનું અને અહીંયા આવી રીતે જોઈન્ટ કરતા જશું, અને આ બંને ભાગ સાથે જોઈન્ટ કરી લઈશું. આ જોઈન્ટ થઈ ગયું આખું, અને હવે અહીંયાથી ચેન છે ત્યાંથી ખોલી અને સીધું કરી લઈશું. અને હવે અલગથી પાઇપિંગ ન કરવી પડે એટલે અહીંયા આપણે કવર કરી લઈશું. તો કવર માટે આવી રીતે પહેલી બરાબર સિલાઈ બહાર કાઢી લેવાની અને પછી આવી રીતે બંધ કરી લેવાનું, અને બંધ ન કરો તો પણ ચાલે. હવે જે સિલાઈ લગાવી છે ત્યાં આવી રીતે પકડવાનું છે, અને અહીંયા 1/2 ઇંચનું જેટલું માર્જિંગ રાખી અને સિલાઈ કરવાની છે, જેથી કવર થઈ જાય. અંદરની જે સિલાઈ છે એ અંદર દબાઈ જશે અને દોરા નહીં નીકળે. અને અંદરની સાઈડ તમે જો વધારે રાખ્યું હોય તો પહેલાં એ કટ કરી લેવાનું. જુઓ, તમને વિડીયોમાં દેખાતું હશે એવી રીતે આવી સિલાઈ કરતું જવાનું છે. જ્યાં આપણે પહેલાં સિલાઈ કરેલી છે એના ઉપર જ આવી રીતે મશીન ચલાવવાનું છે. જે આપણી મશીનનો દાબ હોય એટલી જ સિલાઈ ચલાવવાની છે. એટલે 1/2 ઇંચનું થોડી ચેન છે ત્યાં થોડી તકલીફ પડશે, અને
ચેનનો જે સ્પ્રિંગવાળો ભાગ છે એના ઉપર સોય ના આવે એનું ધ્યાન રાખી અને આવી રીતે કવર કરવાનું છે. ચેનવાળો જ્યારે ભાગ આવે ત્યારે ચેનનું જે બંધ ભાગ થાય એના ઉપર મશીનની સિલાઈ ના આવે એનું ધ્યાન રાખવાનું, તો ચેન બંધ નહીં થાય જો એની ઉપર સિલાઈ આવી જશે તો. આવી રીતે આખામાં સિલાઈ કરી લેવાની છે એટલે આપણું આ કવર થઈ જશે, તો આપણને અલગથી પાઇપિંગ કરવાની જરૂર નહીં પડે. એ થઈ જાય એટલે આપણું આ એક નાનું સાડી કવર બની અને તૈયાર છે. 5 થી 6 સાડી આની અંદર આવી શકે છે, હું તમને નાખી અને બતાવું છું. અને એકદમ સરળ રીતથી નાના ટુકડાથી આ બની જાય છે. આનામાં ચેન સિવાય બીજો બહારથી કોઈ ખર્ચ કરવાની જરૂર નથી પડતી અને ઘરમાં જે વસ્તુઓ એનાથી આ નાનું એવું સાડી કવર બની જાય છે. અને આ આવી જ રીતે મેં તમને બીજો વિડીયો પણ અપલોડ કર્યો છે સાડી કવર બનાવવાનો, તો મોટું જોઈએ તો તમે એ માપનું બનાવી શકો છો, તમે મારી ચેનલમાં એ જોઈ શકશો. તો આજનું આ સાડી કવર તમને કેવું લાગ્યું કમેન્ટ કરી અને મને જરૂરથી જણાવજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત.